नमस्कार, TYBA पेपर नंबर 14 औद्योगिक समाजशास्त्र यूनिट 2 उद्योग मा मानवी मानव संबंधों महत्व तेमा आपणे अगाउना वीडियो मा उद्योग मा मानव संबंधों शु महत्व छे तेना विषेनी चर्चा करी थी। हवे तेमा आगळ वधीए तो आपणे होर्थोनना प्रयोगनी जे समीक्षा छे ते करी थी। तो हवे आ वीडियो मा आपणे करवानुं छे रिले एसेम्बली जे टेस्ट रूम छे तेनो प्रयोग अने बैंक वायरिंग निरीक्षण खंडनो जे अभ्यास छे ते प्रयोग कई रीतना जोवा मळे छे मानव संबंधोने दर्शाववा माटे तेनी आपणे अहींया आजना वीडियोमां चर्चा करवानी छे। तो सौथी पहेला जोईए रिले एसेम्बली टेस्ट रूम प्रयोग। पेलो आपणे जोयो तो प्रकाशनो प्रयोग, के प्रकाशनो प्रयोग छे તે માનવ ઉદ્યોગોમાં માનવ સંબંધોને પ્રસ્થાપિત કરવામાં કઈ રીતના ઉપયોગી નીવડે છે એ માટેનો એલ્ટન મેયોનો જે પ્રકાશનો પ્રયોગ છે તે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા। હવે અત્યારે આપણે જોવાનું છે કે એલ્ટન મેયોએ જે રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમનો પ્રયોગ છે તે કઈ રીતના કર્યો અને તેનું શું પરિણામ આવ્યું, અને ત્યારબાદ બેંક વાયરિંગ નિરીક્ષણ ખંડનો અભ્યાસ કઈ રીતના એલ્ટન મેયોએ ગોઠવ્યો તો તેના વિશેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે। તો રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગ જે ઈસવીસન 1927માં મેયોની જે સંશોધક ટીમ છે તે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગનું આયોજન આજે એની ટીમ હતી સંશોધકની ટીમ મેયોની એલ્ટન મેયોની તેણે આનું આયોજન 1927માં કર્યું હતું। આ ઉદ્યોગને મહત્વનો સમાજ વૈજ્ઞાનિક પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આ પ્રયોગથીઓ તેમાં સંદેશા વ્યવહાર માટેના સાધનના યંત્રના 35 ભાગોને રિલે કરીને એસેમ્બલ કરવાના હતા। તેમાં કામ કરનાર ઓપરેટરને એક મિનિટમાં એક રિલે એવા કુલ 35 રિલે છે તે પૂરા કરવાના હતા। એસેમ્બલ થઈને રિલે પૂરો થાય એટલે તેની ગણતરી મશીન વડે થઈ જતી હતી। પ્રયોગના આ રૂમને રિલે ટેસ્ટ રૂમ ગણવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રયોગને રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ એક્સપેરિમેન્ટ એવું નામ આપવામાં આવેલું હતું। આ પ્રયોગ માટે 6 સ્ત્રી કામદારોને ઓપરેટર તરીકે નિમવામાં આવી હતી, અને આ સ્ત્રીઓ જે આ જે 6 કામદાર સ્ત્રીઓ હતી એને 24x21 ફૂટના ખંડમાં નાના સમૂહમાં કામ કરવાનું હતું જેથી તેનું નિરીક્ષણ કરી શકાય। અને આ જે કારખાના છે આ કારખાનાના આ રિલે એસેમ્બલી કાર્યમાં દરેક સ્ત્રી ઓપરેટર એક મિનિટમાં એક રિલે પૂરું કરે તેનું પુનરાવર્તનના સ્વરૂપનું કાર્ય હતું। એક મિનિટ થાય એટલે એક રિલે પૂરું કરવાનું, બીજી મિનિટે બીજું, એટલે આ પુનરાવર્તનનું કાર્ય છે તે તેમાં આજે 6 સ્ત્રીઓ છે તેને કરવાનું હતું। પ્રયોગ માટે તૈયાર કરેલ ઓપરેટર્સનું જૂથ આ કાર્યનું અનુભવી જૂથ હતું। પ્રયોગ દરમિયાન જે નિરીક્ષણકર્તાઓ હતા તે પ્રયોગ ખંડમાં મૈત્રીભર્યું વાતાવરણ સર્જાય તેનું ખાસ તેને ધ્યાન રાખવાનું હતું અને જરૂરી સાયુજ્ય સ્થાપિત કરવાનું હતું। એટલે જે નિરીક્ષણ કરતા હતા તેને આ જે ઓપરેટરો હતા જે ઓપરેટર સ્ત્રીઓ હતી તેની સાથે સુમેરભર્યું અને મૈત્રીભર્યું વાતાવરણ છે તે સર્જવાનું હતું। તો આ રૂમ છે તે કઈ રીતના કરવામાં આવ્યો, તો પ્રયોગ ખંડમાં આવશ્યક ગોઠવણી કર્યા પછી ઓપરેટર છોકરીઓની કાર્ય પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, એટલે કે તેની જે રિલે ઉત્પાદન પર રિલે ઉત્પાદન કરવા માટે તેને અલગ અલગ પ્રકારની કાર્ય પરિસ્થિતિમાં કામ સોંપવામાં આવ્યું અને તેની રિલે ઉત્પાદન ઉપર શું અસર થાય છે તે નોંધવામાં આવતી હતી। અને આ પ્રયોગની જે સમયની અવધિ હતી તે 13 તબક્કાઓમાં રાખવામાં આવી હતી। દરેક તબક્કા માટે એક અઠવાડિયાનો સમય રાખવામાં આવ્યો હતો। પ્રથમ બે તબક્કામાં સ્વાભાવિક પરિસ્થિતિમાં પ્રત્યેક ઓપરેટર અઠવાડિયાના 2400 રિલેનું ઉત્પાદન કરતી હતી। ત્રીજા તબક્કામાં ઓપરેટર છોકરીઓ ગ્રુપ વર્ક પર કામ કરવાનું હતું અને તેમાં તેને કોઈ પણ પ્રકારની રિસેસ આપવામાં
આવી ન હતી। આ તબક્કામાં પણ ઉત્પાદન છે જે 2500 એકમનું થયું। ચોથા તબક્કામાં 5 મિનિટની બે રિસેસો આપવામાં આવી જેથી ઉત્પાદન વધ્યું। પાંચમા તબક્કામાં 10 મિનિટની બે રિસેસો આપવાથી પાછું ઉત્પાદન છે તે વધ્યું અને છઠ્ઠા તબક્કામાં 5 મિનિટની 6 રિસેસ આપવાથી ઉત્પાદન છે તે ઘટ્યું। જોયું રિસેસ ઓછી આપી તો ઉત્પાદન વધ્યું અને વધુ આપી તો ઉત્પાદન ઘટ્યું। આવું એક નિષ્કર્ષ છે તે આ પ્રયોગ દ્વારા સમજાણું। સાતમા તબક્કામાં રિસેસની સંખ્યા પાછી 2 કરી નાખવામાં આવી અને કંપની તરફથી નાસ્તો પણ આપવામાં આવ્યો તેથી ઉત્પાદન વધ્યું। આઠમા તબક્કામાં કામના કલાકો 30 મિનિટ ઓછા કરવામાં આવ્યા। સાતમાની જેમ જ રિસેસ અને ચા નાસ્તો પણ આપવામાં આવ્યો તેથી સાતમા તબક્કા કરતાં વધુ ઉત્પાદન થયું। નવમા તબક્કામાં કામનો સમય 4 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો અને રિસેસ ને નાસ્તો યથાવત રાખ્યો તેથી ઉત્પાદન પ્રમાણ 8મા તબક્કા કરતાં વધ્યું। 10મા તબક્કામાં કામનો 1 કલાક વધારવામાં આવ્યો। રિસેસ અને નાસ્તો પહેલાની જેમ જ આપવામાં આવ્યો। પરિણામે અઠવાડિયાના ઉત્પાદનમાં 2800 એકમ, જે પહેલા 2400 હતું તે હવે 2800 એકમનું થઈ ગયું, જે પહેલા કરતાં વધુ હતું અને 11મા તબક્કામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નહીં। આ જે તબક્કો છે તે 12 અઠવાડિયા સુધી ચાલુ રાખ્યો પરંતુ આ તબક્કામાં ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેર પડ્યો નહીં અને 12મા તબક્કામાં રિસેસ બંધ કરી દેવામાં આવી ત્યારે ઉત્પાદન 2900 એકમોનું થયું, એટલે કે 2900 એકમોનું થયું, જે પહેલા કરતા થોડું વધારે જણાયું અને 13મા તબક્કામાં અનુક્રમે 15 અને 10 મિનિટની એમ 2 રિસેસ અને નાસ્તો આપવાનું નક્કી કરેલું અને પરિણામે ઉત્પાદન 3000 એકમનું થયું તે ઉત્પાદનમાં વધારો સૂચવે છે। આમ 13 તબક્કામાં આ જે રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમનો પ્રયોગ છે તે યોજવામાં આવ્યો હતો। સંશોધકને એમ લાગ્યું કે ઓપરેટરની જે ઉત્પાદન વૃદ્ધિ છે તેની પાછળ કોઈ અજ્ઞાત પરિબળ કાર્ય કરે છે અને જે અજ્ઞાત પરિબળ છે તેને નામ આપ્યું એક્સ ફેક્ટર। આવું અજ્ઞાત પરિબળ કે એક્સ ફેક્ટર 2 ઓપરેટર્સનો કાર્ય માટેનો જુસ્સો હતો। છોકરીઓનું એક જૂથ બની ગયું હતું, પરસ્પર સંબંધો છે તે મૈત્રીપૂર્ણ બની ગયા હતા, તેઓએ કાર્ય મુક્ત વાતાવરણમાં અને હૃદયપૂર્વક કર્યું હતું। આમ વ્યક્તિ જૂથમાં રહે છે ત્યારે જૂથ ભાવના વિકસે છે તે આ પ્રયોગ ઉપરથી સાબિત કરી શકાણું અને આવી જે સામૂહિક પરિસ્થિતિ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ છે તે કાર્ય કરવાનો જુસ્સો પણ વધારે છે। એ આ પ્રયોગથી સાબિત થયું કે ઉદ્યોગોમાં માનવ સંબંધોનું સવિશેષ મહત્વ છે અને એમાં એ જો ઉદ્યોગોમાં પ્રેમ હુફ, આપણે જોયું કે આમાં જે 13 તબક્કાઓ હતા એમાં અમુક તબક્કાઓમાં જે કંપની છે તેના તરફથી નાસ્તો આપવામાં આવતો તો વધુ આ ઓપરેટરોનો જુસ્સો છે તે વધતો અને કામ કરવાની જે ક્ષમતા છે તે વધુ ને વધુ આગળ વધતી અને તેનું કામ છે તે પરફેક્ટ થતું આપણને જોવા મળતું। એટલે સમીક્ષા એટલી જ આપણે કરી શકીએ કે આ પ્રયોગથી સાબિત થયું કે ઉદ્યોગમાં માનવ સંબંધોનું સવિશેષ મહત્વ રહેલું છે। આ હતો રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમનો પ્રયોગ। હવે આવે છે બેંક વાયરિંગ નિરીક્ષણ ખંડનો અભ્યાસ। જે બેંક વાયરિંગ નિરીક્ષણ ખંડનો અભ્યાસ એ ઉદ્યોગની કાર્ય પરિસ્થિતિનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે। રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગમાં ઉદ્યોગોમાં અનૌપચારિક જૂથોનું મહત્વ સ્વીકારવામાં આવ્યું હતું। સંશોધકોને નાના જૂથોની કાર્ય પરિસ્થિતિ વિશે અભ્યાસ કરવાની જરૂર જણાઈ તેથી ઉપરનો જે અભ્યાસ છે તે હાથ ધરવામાં આવ્યો, એટલે કે બેંક વાયરિંગ નિરીક્ષણ ખંડનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો, જેમાં 14 કામદારોની પસંદગી કરવામાં આવી। તેમાં વાયરમેન હતા, સોલ્ડરમેન હતા અને ઇન્સ્પેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો। પ્રયોગ ખંડમાં 9 વાયરમેન, 3 સોલ્ડરમેન અને 2 ઇન્સ્પેક્ટરો અલગ અલગ કામગીરી સંભાળતા હતા।
કામ રોજિંદા જીવનનું સામાન્ય હતું, તેમાં ઓટોમેટિક મશીનનો ઉપયોગ થતો ન હતો। કામ પરસ્પરાવલંબી પ્રકારનું હતું અને એકબીજાનો સહકાર આવશ્યક હતો। આમાં કોઈ પણ પ્રકારનો જે આ અભ્યાસ કરવામાં આવ્યો તેમાં કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને કામને એકબીજા સાથે જોડાયેલું રાખવામાં આવ્યું હતું। એટલે કે એકબીજા ઉપર આ જે કામ હતા જે કામદારો તેને એકબીજા સાથે શું કરવું પડતું હતું, સહકાર બાંધવો પડતો હતો। પ્રયોગ ખંડમાં રહેલા નિરીક્ષણકર્તાએ જે પ્રયોગ જૂથ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવાના હતા, ટૂંકમાં બધા પ્રયોગમાં જે નિરીક્ષણકર્તા છે તેણે આ કામદારો સાથેના જે સંબંધો હતા તે મૈત્રીપૂર્ણના બનાવેલા રાખવાના હતા। જ્યાં બેંક વાયરિંગ રૂમ છે તેમાં અનૌપચારિક જૂથોનો ઉદ્ભવ થયો હતો। આવા અનૌપચારિક જૂથો છે તે બે પ્રકારના કાર્ય કરતા હતા। પેલું કે તેઓની કામની એકવિધતા, નિરસતા અને કંટાળામાં રાહત આપવાની કામગીરી કરતા હતા અને તેમના જૂથના સભ્યોને મનોરંજન પૂરું પાડતા હતા। કે આપણે આમાં પહેલા જ જોયું કે કામ કેવું હતું, આમાં પરસ્પરાવલંબી, એટલે દરેક વ્યક્તિ એકબીજાની સાથે જોડાયેલી હતી। જો કોઈ વ્યક્તિ નિરસ થાય તો તરત જ તેને બીજી વ્યક્તિ છે તે શું કરતી, તો કે તેનો આવી નિરસતા અને કંટાળો છે તેને દૂર કરી અને તેને રાહત આપતી। અને બીજું જે આનું કાર્ય હતું તે આ રીતનું હતું કે અનૌપચારિક જૂથમાંથી પરસ્પર વ્યવહાર માટેના ધોરણો અને મૂલ્યો વિકાસ પામ્યા હતા અને તેના લીધે સામાજિક નિયંત્રણ થતું હતું અને આ અનૌપચારિક જૂથ ઉત્પાદન પર નિયંત્રણ રાખતા હતા। આ અનૌપચારિક સામાજિક નિયંત્રણ દ્વારા આવા જૂથનું એક સંગઠન બની ગયું હતું અને બાહ્ય હસ્તક્ષેપ કે દખલગીરી સામે પણ તેને રક્ષણ મળવા લાગ્યું હતું। આ રીતે ઉદ્યોગમાં જે વિકસેલા જે અનૌપચારિક જૂથો છે તે સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે તે પણ આ પ્રયોગ દ્વારા સાબિત કરવામાં આવ્યું। એટલે કે જો કોઈ કામદાર છે તે કામદારની વચ્ચે, કામ કરતા કામદારોની વચ્ચે સહાનુભૂતિ હોય તો 100% આપણે લોકો સામાજિક નિયંત્રણ છે તે લાવી શકીએ છીએ। એટલે કે કોઈ પણ કારખાનામાં કોઈ પણ કામદાર જ્યારે કામ પ્રત્યે અરુચિ બતાવે અને ત્યારે અન્ય કામદાર દ્વારા તે અરુચિ અણગમાને દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવે તો આપણે કારખાનાની ઉત્પાદન શક્તિ, આર્થિક જે પરિસ્થિતિ છે તેને તેમાં વધારો કરી શકીએ છીએ। એવું બેંક વાયરિંગ જે આપણે પ્રયોગ જોયો, બેંક વાયરિંગ નિરીક્ષણ ખંડના અભ્યાસ દ્વારા સાબિત કરવામાં આવ્યું। હવે આપણે જોવાનો છે આ યુનિટનો મુદ્દો, હોર્થોન અભ્યાસની સમીક્ષા। તો હોર્થોન અભ્યાસની સમીક્ષા કરવામાં આવી છે અને તેની સામે થયેલી ટીકા કે તેની મર્યાદાઓ પણ અહીંયા આ યુનિટમાં આપવામાં આવી છે। જો કોઈ પણ પ્રયોગ થાય, કોઈ પણ સિદ્ધાંત જ્યારે આપણા સમાજમાં મૂકવામાં આવે, વ્યક્તિ માટે, માનવી માટે કે સમાજ માટે, ત્યારે તેની ટીકા થતી જ હોય છે અને આ જે હોર્થોન પ્રયોગ છે તેની પણ ઘણી બધી ટીકાઓ કરવામાં આવી છે, તેની પણ ઘણી બધી મર્યાદાઓ છે। કોઈ પ્રયોગ છે તે સંપૂર્ણ હોતો નથી અને જે કોઈ પ્રયોગ છે જ્યારે હાથ ધરવામાં આવતો હોય છે ત્યારે તેની પાછળ કોઈ ને કોઈ મર્યાદા છે તે રહેલી જ હોય છે, ઉદ્ભવતી જ હોય છે। તો આ હોર્થોન પ્રયોગની પણ મર્યાદાઓ મૂકવામાં આવી જે આ પ્રમાણે છે કે ઉદ્યોગના સંચાલકો અને ઉદ્યોગપતિઓને એમ જણાયું કે હોર્થોન પ્રયોગ ઘણા સારા છે પરંતુ તે ઉદ્યોગમાં બહુ ઉપયોગી નીવડ્યા નથી। એટલે હોર્થોન પ્રયોગ થયો એ યોગ્ય છે પણ ઉદ્યોગ માટે ઉપયોગી નીવડ્યો નથી। સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો છે એણે તો એવી ટીકા કરી છે કે એલ્ટન મેયોના અભ્યાસમાં ખાસ કોઈ પ્રકારની નવીનતા જણાતી નથી। બીજી ટીકા એમ પણ થઈ છે કે કામદાર સંઘોએ પણ પ્રસ્તુત અભ્યાસો સામે વાંધાઓ રજૂ કર્યા છે। ત્યારબાદ એક ટીકા એવી પણ થઈ છે કે એલ્ટન મેયો છે તે મનોવૈજ્ઞાનિક હતા,
તેની પાસે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિ ન હતી તેથી ટેસ્ટ રૂમના પ્રયોગમાં કાર્ય જૂથનું જે સમાજશાસ્ત્રીય સ્વરૂપ જાણવામાં આવ્યું નથી જે જાણવું જોઈએ સમાજશાસ્ત્રીય સ્વરૂપ તે જાણવા મળ્યું નથી અને વિદ્વાનોએ તો મેયોની આ પ્રકારની ભૂલને ફળદાયી ભૂલ તરીકે પણ ઓળખાવી છે બીજું આપણે અહીંયા એમ કહી શકીએ કે એવી પણ ટીકા કરવામાં આવી કે એલ્ટન મેયોએ વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપનીના પ્રયોગમાં મદદની સંશોધકો તરીકે વિલિયમસન અને વ્હાઇટ મેયોને નિમ્યા હતા તેમની વિચારસરણી મેયોથી ભિન્ન હોઈ શકે છે તેથી પરિણામ અપેક્ષિત ન પણ આવી શકે તેવું પણ શક્ય છે બીજી અહીંયા એની ટીકા એમ પણ થઈ છે કે રિલે એસેમ્બલીના ખંડના જે પ્રયોગમાં પસંદ કરેલી સ્ત્રીઓ એક જ જૂથની હતી અને પરસ્પર મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતી હતી આવી પરિસ્થિતિ દરેક ઉદ્યોગમાં હોતી નથી કારણ કે દરેક ઉદ્યોગમાં એક જ સ્થળની સ્ત્રીઓ હોય એવું જરૂરી નથી અલગ અલગ સ્થળેથી પણ આવેલી સ્ત્રીઓ આપણને ઉદ્યોગમાં જોવા મળતી હોય છે વળી જે આ રિલે એસેમ્બલી જે પ્રયોગ હતો તેમાં પસંદ કરેલી સ્ત્રીઓને પ્રયોગ વિશે જાણ હતી તેથી પ્રયોગનું પરિણામ તટસ્થ હોય એવું લાગતું નથી કારણ કે આ સ્ત્રીઓને પહેલેથી જાણ કરી દેવામાં આવી હતી કે આ પ્રકારનો પ્રયોગ છે તે આપણે લોકો હાથ ધરી રહ્યા છીએ તેથી પણ આ જે પ્રયોગ છે તે નિષ્ફળ નીવડ્યો નથી તેમ અહીંયા કહેવામાં આવે છે ટૂંકમાં હોર્થોન પ્રયોગ છે તે ઔદ્યોગિક સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ એવું તારવે છે કે હોર્થોન પ્રયોગ દરમિયાન કયા પરિબળોની ઉત્પાદન પર સ્વતંત્રપણે કેવી અસર થાય છે તે જાણી શકાયું નથી જેથી સ્વતંત્ર પરિબળોની અસરો કે પરિણામો લાવી શકાયા નથી તેવો ખ્યાલ ઉદ્ભવ્યો છે તેથી આ પ્રયોગ નિષ્ફળ રહ્યો છે નાના જૂથ પર એલ્ટન મેયોએ જે કામના પ્રકાર તરીકે રિલે એસેમ્બલી ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં કાર્ય પરિસ્થિતિના સંદર્ભમાં ફેરફારો નોંધાતા ઓછા રિલેનું ઉત્પાદન ખરાબ તેમજ ફેરફાર વધુ રિલેનું ઉત્પાદન સારું એવા ફેરફારો વધઘટનો નિર્દેશ કરે છે જે પણ અહીંયા સાબિત કરી શકાણું નથી આથી આપણે એમ કહી શકીએ કે હોર્થોન અભ્યાસોથી એવું સ્પષ્ટ તારણ નીકળે છે કે ઉદ્યોગોમાં માનવ સંબંધોનું સવિશેષ મહત્વ છે કાર્યક્ષમતા પર અસર કરતા જે વિવિધ પરિબળો છે એમાં માનવ સંબંધોનું મહત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે હોર્થોન અભ્યાસો બીજું એવું પણ દર્શાવે છે કે ઉદ્યોગની કાર્ય પરિસ્થિતિમાંથી અનૌપચારિક જૂથોની સ્વાભાવિક રીતે જ રચના થાય છે આવા અનૌપચારિક જૂથોને ઔપચારિક સંગઠનો સાથે કંઈ લેવા દેવા નથી હોર્થોન પ્રયોગમાંથી એવો નિષ્કર્ષ પણ ફલિત કરી શકાય છે કે કામદારોને સ્વાભાવિક રીતે વિકાસ પામેલા અનૌપચારિક જૂથ તેમને આવેગિક આધાર આપે છે આવા જૂથો કામદારોને તેમની લાગણીઓ ભાવનાઓ કે વિચારોને મુક્ત રીતે અભિવ્યક્ત કરવાની તક આપે છે આમ હોર્થોન અભ્યાસોથી ઉદ્યોગોમાં માનવ સંબંધો અને અનૌપચારિક જૂથોની રચનાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે તો આ હતું તમારું યુનિટ 2 જેમાં તમારે હોર્થોન પ્રયોગને સમજાવવાનો છે તેમાં 3 પ્રયોગ આવે છે પ્રકાશનો પ્રયોગ રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગ અને બેંક વાયરિંગ નિરીક્ષણ ખંડનો અભ્યાસ તમને લોકોને આ યુનિટમાંથી કુલ 2 પ્રશ્ન પૂછાતા હોય છે જે આ રીતના છે પહેલો પ્રશ્ન જે 14 માર્ક્સમાં પૂછાય છે કે હોર્થોન પ્રયોગનું ઔદ્યોગિક સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરો અથવા હોર્થોન પ્રયોગની ચર્ચા કરો અથવા રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ પ્રયોગનું ઔદ્યોગિક સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરો આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને 14 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને ટૂંકનોંધ તમને 2 રીતના પૂછાઈ શકે છે પહેલી ટૂંકનોંધ રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમ અને બીજી ટૂંકનોંધ બેંક વાયરિંગ નિરીક્ષણ ખંડનો અભ્યાસ આ 2 ટૂંકનોંધ છે જે તમને આ યુનિટમાંથી પૂછાતી હોય છે તો આ જે પ્રશ્નો છે
તે તૈયાર કરી લેજો, બને તો તમારી નોટબુકમાં લખી લેજો વિગતવાર તેની પૂર્વભૂમિકા, ઓર્થોન પ્રયોગ અને એલ્ટન મિયો, તેમાં પ્રકાશનો પ્રયોગ, રિલે એસેમ્બલી ટેસ્ટ રૂમનો પ્રયોગ, બેંક વાયરિંગ નિરીક્ષણ ખંડનો પ્રયોગ, ઓર્થોન અભ્યાસની સમીક્ષા અને છેલ્લે ઉપસહાર. 14 માર્ક્સમાં તમને આ પ્રશ્ન મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી જ લેજો, પૂછાશે જ તમારી પરીક્ષામાં. તો આ જે યુનિટ છે તે આપણું અહીંયા પૂરું થાય છે. હવે પછીના જે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યારે 16મા પેપરનું યુનિટ 2 છે તેની વિગતવાર